नमस्कार विद्यार्थी मित्रों, संस्कृति सेकेंडरी एंड हायर सेकेंडरी स्कूल सीहोर यूट्यूब चैनल ना माध्यम थी हूँ खेराड़ा युवा धोरण 12 ની અંદર ગુજરાતી ભણાવીશ. મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ તે પ્રમાણે આપણે આ પહેલાના એટલે કે અગાઉના વિડીયોની અંદર પદ્ય અગિયાર ઉર્મિલા ભાગ એક ને ભણ્યા છીએ, કવિનો પરિચય પ્રાપ્ત કર્યો. થોડી વાતો આપણે આ ખંડકાવ્ય અનુસાર આગળ કરીએ છીએ. મિત્રો, આજે આપણે આ ભાગ બે ની અંદર આપણે વિડીયો નંબર એક ની અંદર જે માહિતી જે વાતને અધૂરી મૂકી હતી એ વાતને આપણે આગળ લઈ જઈએ છીએ. આપણે વાતો કરી રહ્યા છીએ કે ભગવાન શ્રી રામ જ્યારે વનની અંદર જાય છે ત્યારે લક્ષ્મણ પણ એની સાથે જવા માટે તૈયાર થાય છે. પણ મિત્રો, એ તૈયાર થાય છે ત્યારે એ પોતાની પત્ની ઉર્મિલા અને ઉર્મિલાની આજ્ઞા લેવા આવે છે કે હું જાઉં કે ન જાઉં, એવું એને પૂછવા માટે આવે છે. અને જ્યારે એને પૂછવા માટે આવે છે ત્યારે ઉર્મિલા દ્વારા જે કાંઈ ત્યાગ કરી દેવાની ભાવના છે એને કવિ બોલાદ કરે આ પ્રસ્તુત એવા ખંડકાવ્યની અંદર આલેખિત કરી છે. આપણે વાતો કરતા હતા કે ઉર્મિલા પોતાના અંતઃપુરની અંદર જે કાંઈ ઘટનાઓ બની રહી છે, જે કાંઈ વાતો થઈ રહી છે એને સાંભળી રહી છે, અને લક્ષ્મણ વનમાં જવાના વસ્ત્રો પહેરેલા છે, કવિ ધનુષ્ય બાણ છે, આ અવસ્થાની અંદર એની તરફ ઝડપથી આવતો જોવે છે. એને મનની અંદર ચિંતા થાય છે. લક્ષ્મણ આવે છે દયાનું ભયભીત એવું એનું મુખ છે, અને એની પત્ની ઉર્મિલા પાસે વિનયપૂર્વક રામની સેવા કરવા માટે જવાની આજ્ઞા માંગે છે. પણ મિત્રો, જ્યારે લક્ષ્મણે એમની પાસે આજ્ઞા માંગી ત્યારે લક્ષ્મણ એને એવું પણ કહે છે કે ખરેખર વગર કારણે હું તારો અન્યાય કરી રહ્યો છું, પણ મારો બંધુ ધર્મ છે, એ બંધુ ધર્મને બજાવવા માટે મારો આ જે પતિ ધર્મ છે ને એનો હું ત્યાગ કરું છું. પણ મિત્રો, આ ઉર્મિલા રામાયણની અંદર કોઈ જગ્યાએ એનો વધારે ઉલ્લેખ નથી, પણ બોટાદ કરે આ પાત્રને એટલું બધું મહત્વ આપ્યું છે કે જો રામાયણની અંદર સૌથી વધારે અને સૌથી મોટો ત્યાગ આપ્યો હોય ને તો આ ઉર્મિલા આપ્યો છે. કારણ કે કોઈ વાંક નહીં, કોઈ ગુનો નહીં, છતાંય પતિ વગર 14 વર્ષ સુધી એનો વિયોગ સહન કરી અને પોતાના ઘરે રહેવાનું છે, પોતાના અંતપુર મહેલની અંદર એકલા રહેવાનું છે, અને એને પણ ઉર્મિલાએ હસતા મુખે સ્વીકારી લીધો છે. તમે વિચાર કરો મિત્રો, તમે કલ્પના કરો કે લક્ષ્મણ બંધુ ધર્મ બજાવવાની વાત કરે છે, વનમાં જવાની વાત કરે છે, ત્યારથી આપણે આગળ વાત લઈ લઈશું કે સ્વપ્નમાં એને શું જોઈએ. લક્ષ્મણ કહે છે કે તે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર ન કર્યો હોય, માને મનથી નહીં, તે ક્યારે મનમાં પણ માન્યું ન હોય. આજે જે કાંઈ હું તને કહી રહ્યો છું, આજે જે કાંઈ હું કરી રહ્યો છું એ તે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું નથી, તે ક્યારે મનથી પણ આ માન્યું નહીં હોય. સાંભળી શોકની વાર્તા અચિંતા સર્પ દંશ્ય છે, કે આવી શોકની આવી દુઃખની વાતને સાંભળી અને જેવી રીતે કોઈને સર્પ દંશ એટલે કે સાપે કાંટા હોય, સાપ જ્યારે કરડો હોય અને માણસ વ્યવહાર થઈને પડી જાય છે, એવી રીતે આ ઉર્મિલા પણ થોડી આ શોકની, પણ કઈ વાતનો શોક હતો કે લક્ષ્મણ મારો પતિ જે છે એ મને છોડી અને રામની સેવા કરવા માટે 14 વર્ષ સુધી વનમાં જઈ રહ્યો છે. શેમ પદંશી રોમ દ્વારે સર્યું વેગે, કે રોમ દ્વારે એટલે કે રૂમાળે રૂમાળે સર્યું વેગે રક્ત વારિત્વ પામ્યું. વારિત્વ એટલે પાણી. કેવી કલ્પના કરી છે મોટા તમે કે આવી દુઃખની વાતને સાંભળી, પણ કયું દુઃખ છે કે લક્ષ્મણ એને છોડી અને વનમાં જવાની જે વાત કરે છે ને એ વાતને સાંભળી અને ઉર્મિલાના રૂમાળે રૂમાળે જાણે કે પાણીની માફક લોહી
લાગે છે ને એમાં જે પરસેવો નહીં એની કલ્પના કરી છે કે રોમે રોમે પાણીની માફક રક્ત વહેવા લાગ્યું ફાયદા ચીક અને ચક્ષુ તેનું હૃદય ફાટી ગયું છે એની આંખો ઉગાડી થઈ ગઈ છે શા માટે કારણ કે લક્ષ્મણે 14 વર્ષ સુધી રામની સેવા કરવા માટે એમની સાથે જવાનો નિર્ણય લીધો છે લક્ષ્મણ જ્યારે ઉર્મિલાને આપે છે ને ત્યારે ઉર્મિલાની આવી અવસ્થા થઈ છે તેની આંખો ફાટી રહી છે એનું હૃદય પણ દુઃખથી ફાટી રહ્યું છે પણ મિત્રો આ બધું અંદર છે લક્ષ્મણને બતાવવા દીધી નથી આ ઉર્મિલાની મહાનતા છે જોજો આગળની શું કહે છે કે ભાનમાં દૂર રહ્યું કે પોતાનું શરીર એ શરીરનું એને જરાય ભાન રહ્યું નહીં ઉર્મિલાની વાત કરે છે મિત્રો પણ આ બધી જે કવિ મોટા અહીંયા વાતો કરી છે ને એ દુઃખને લક્ષ્મણ સામેને વ્યક્ત થવા નથી દીધી શું એવા એટલા માટે કે જો કદાચ હું અમારા દુઃખને લક્ષ્મણની સામે વ્યક્ત થવા દઈશ ને તો એને મારી ચિંતા ત્યાં રહે છે હસતા મુખી અને અમને વિદાય આપ છે તમે જોજો તો ખરા આ ઉર્મિલા છે અને મિત્રો એટલા માટે આપણે આ પાત્રને અહીંયા ભણવું પડે છે આ એક સ્ત્રી ત્યાગની ભાવના છે એક સ્ત્રી આ સંસારની અંદર આ દુનિયાની અંદર શું ન કરી શકે ઉર્મિલાએ હસતા મુખે પોતાના પતિને એનો વિયોગ સહન કરી અને 14 વર્ષ સુધી વનમાં જવાનું કીધું છે નહીતર એ છે તો એ કહી શકે કે રામ સાથે સીતા આવે છે તો તમારી સાથે મારે શું વાંધો છે પણ ઉર્મિલા આ વસ્તુ નથી કહેતી કારણ કે એ સમજણી છે એને ખબર છે કે એક તો ચિંતા છે ઉર્મિલાની હું જઈશ તો મારી એ ચિંતા કરે છે લક્ષ્મણે જવાની વાત કરી બહુ મુદ્દામાં જઈએ કે ત્યારે ઉર્મિલાની અવસ્થા કેવી થઈ છે કે ભાનના દેહનું રહ્યું કાષ્ઠની પુતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી બસ લક્ષ્મણે જવાની વાત અનુજ્ઞા માંગી ત્યારે લાકડું કાષ્ઠ એટલે લાકડું કે જાણે કે લાકડાની કોઈ પુતળી હોય ને કારણ કે દેહનું ભાન નહીં લાકડાની પૂતળે બની અને એકદમ સ્તબ્ધ બની અને શાંતિથી લક્ષ્મણ સામે ઊભી રહી છે કારણ એની મહાનતા છે હૃદયમાં દુઃખ છે લક્ષ્મણ પોતાના પતિનો એને વિયોગ છે પણ એ વ્યક્ત કરી શકતી નથી શૂન્યવા વ્યક્ત કરીશ તો એને દુઃખ લાગશે મૃત્યુઓ સર્વ વાહલાઈ વિરોપી મુખ વાંચશે કેનો વાહલો એટલે કે પતિ લક્ષ્મણ કે લક્ષ્મણ જે છે કાંઈ વૃત્તિ હોય એટલે કે વાતો કરી રહ્યો હતો જે કાંઈ એના ચહેરાના હાવભાવ હતા એ જોઈ એના મુખને નિહાળી રહી છે એના ચહેરાને ઓળખી ગઈ કે ખરેખર આ મારો પતિ જે છે ને એ એના ભાઈ બંધુ ધર્મને બજાવવા જઈ રહ્યો છે એમાં એને દુઃખ છે મને છોડવાનો મને ત્યાગ કરવાનું પણ એને દુઃખ છે પણ શું કરવું એ બિચારો લાચાર છે એ એના ચહેરા એની પત્નીને છોડીને જાય છે એ ઉર્મિલા એના પતિના ચહેરાને લક્ષ્મણના ચહેરાને જોઈ લીધું આખો માચી લીધો એટલે ઉર્મિલા શું કરે છે કે આર્ત નાદ ન કહી દીધું જરા પણ દુઃખ વ્યક્ત ન કરે નહીતર આને કહી તો કરે આપણે એમ તો ભાવનગર જવું હોય તો હારે થાય ફલાણું લઈ લો ઢીકડું લઈ લો કેટલી બધી વસ્તુ માંગી આખો દિવસ થવા દે આપણને તમે જુઓ તો ખરા આ ઉર્મિલા 14 વર્ષ સુધી જાય છે હોય કે જરાય પણ દુઃખ વ્યક્ત ન કર્યું ના જેવા સ્નેહની વિશે અને ઉર્મિલાને લક્ષ્મણ પ્રત્યે ઘણો બધો સ્નેહ પ્રેમ છે એ પ્રેમ પણ વ્યક્ત ન કર્યો શું લેવા જો પ્રેમ વ્યક્ત કરીશ ને તો કદાચ એને પણ ચિંતા રહેશે એટલે ઉર્મિલાએ લક્ષ્મણ પ્રત્યે ઉર્મિલાના હૃદયમાં રહેલો જે પ્રેમ છે એ પ્રેમ પણ વ્યક્ત ન કર્યો સીધી ભાષામાં આપણે કહેવું હોય તો કહી શકાય એને સ્પષ્ટપણે એવું કહી દીધું ભાઈ કાંઈ વાંધો નહીં સાહેબ મારી કોઈ ચિંતા કરતા આ ટૂંકીને રસવાત પણ એવું નથી બનતું દ્રૌપદી સોરી ઉર્મિલા કહે છે કે ના ચેષ્ટા સ્નેહની કરી કે સહેજ પણ ચેષ્ટા એને એવી ન કરી કે એને લક્ષ્મણ પ્રત્યે પ્રેમ છે દેખાવાનું દીધું સ્નેહ સૂર્ય નહીં ઊભી આપદ ભાર ઉઠાવતી કે સ્નેહપૂર્વકની જે એનામાં શૂરવીરતા હતી ને એના દુઃખને ઉઠાવતી હૃદયની અંદર એને ધારણ કરી અને ઉર્મિલા લક્ષ્મણની સામે ઊભી છે
અને કદાચ જો એ સમયે આકાશ પણ તૂટ્યું હોત ને તો એ આકાશને છીલી લેવાની તાકાત આજે ઉર્મિલાએ પોતાના હૃદયની અંદર શ્રવણ કરી છે. કારણ મિત્રો, એ લક્ષ્મણને પોતાના દુઃખ દેખાવા દેતી નથી. આ એક નારી શક્તિ છે મિત્રો, એની તાકાત તમે જુઓ કે હું મારા જરાય દુઃખને એને બતાવવા દઈશ નહીં કે તૂટતું આવ, અને એને જીલવાની તાકાત આજે હૃદયમાં છે. અહીંયા હૃદય તૂટવાની વાત છે, પણ અહીંયા તો આપને તૂટવાની તાકાત એના હૃદયમાં કહેવાનો અર્થ છે મિત્રો મારો, કે એને હૃદયને આટલું બધું કડક બનાવી દીધું છે, એનો જરાય સ્નેહ ન દેખાવા દીધું. લક્ષ્મણ પ્રત્યે ઉર્મિલાના હૃદયમાં રહેલા પ્રેમને એને વ્યક્ત ન થવા દીધું. જો એને વ્યક્ત એને થવા દીધો હોત ને તો કદાચ એને ભય હતો કે મારી ચિંતા લક્ષ્મણ કરીશ, એટલે જરાય પણ વ્યક્ત ન થવા દીધો. હજારો માણને જીવે વીર જેમ વપુ વળે, કે જેવી રીતે કોઈ વીર યુદ્ધ ભૂમિની અંદર યુદ્ધ કરવા જાય અને હજારો માણને પોતાના શરીર ઉપર જીવે ને, એમ લક્ષ્મણની આ વાતને, લક્ષ્મણનો ત્યાગ કરવાની જે આ દુઃખ છે ને, આ દુઃખને ઉર્મિલાએ પોતાના હૃદય ઉપર જીવે લીધું. પણ એના હૃદયને તૂટવા ન દીધું, લક્ષ્મણ સામે એના દુઃખને એને વ્યક્ત થવા ન દીધું. એ ક્રમે જીવની રૂપી વિપદ વજ્ર પ્રહાર ને આને ક્રમે ક્રમે જેવી રીતે વજ્રનો પ્રહાર થાય ને, એવા દુઃખરૂપી વજ્રના પ્રહારને પોતાના હૃદયની અંદર ઝીલતી આ દ્રૌપદી ઊભી છે. રૌપ્ય ગંગા હો, લક્ષ્મણે વાત કરી દીધી. ઉર્મિલાએ પોતાના દુઃખને વ્યક્ત કર્યું, સોરી દુઃખને વ્યક્ત ન થવા દીધું. સજ્જડ બની અને એમની સામે ઊભી રહી. પણ ઘટના આગળ વધે છે. કવિ બોટાદકર જે છે એ ખંડકાવ્યને આગળની તરફ લઈ જાય છે. રૌપ્ય ગંગા હો, અરે સુવર્ણ રજતનો ઘંટનો અવાજ આવવા લાગ્યો. વાગી ઉભેલું મુખ આખરે અને આનંદમય બની હવે ઉર્મિલા બોલે છે કે ઉર્મિલાનો મુખ ઉઘડે છે. આગળ આપણે વાત કરી લક્ષ્મણે એની આજ્ઞા માંગી, પણ જે વનમાં જવાનું દુઃખ હતું ને એને ઉર્મિલાએ પોતાના મનની અંદર સહન કરી લીધું. અને હવે ઉર્મિલા બોલે છે, વાગી ઉઘડ્યું મુખ આખરે સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરે પડે. અને કેમ બોલી તમે જુઓ તો ખરા કે સ્નેહપૂર્વક અને મંદ મંદ શબ્દો એના મુખમાંથી સરવા લાગ્યા છે. કોમળ કાજી એ લક્ષ્મણને કહે છે. ઉર્મિલા લક્ષ્મણને શું કહે છે કે વહાલા, તમે જુઓ હવે કોણ બોલે છે? ઉર્મિલા કહે છે, લક્ષ્મણને કહે છે. લક્ષ્મણે જ્યારે વનમાં જવાની આજ્ઞા માંગીને એનો ઉત્તર ઉર્મિલા એને આપે છે, પણ કેવા શબ્દો છે? મંદ મંદ કોમળ કાજી ભરેલી એની વાણી છે, કોમળ કાજી ભરેલા એના શબ્દો છે. અને ધીમે ધીમે ઉર્મિલા કહે છે કે વહાલા, હે પ્રિય, હે લક્ષ્મણજી, ધર્મ વિચારીને અનુજનો ઈચ્છે અરણ્ય જવા. અનુજ એટલે નાનો ભાઈ, અરણ્ય એટલે જંગલ, કે નાના ભાઈનો ધર્મ જંગલમાં જવાની એક ઈચ્છા ધરાવે છે. લક્ષ્મણને ઉર્મિલા કહે છે. હવે લક્ષ્મણ અહીંયા નથી બોલતા, હવે લક્ષ્મણ સાંભળે છે અને ઉર્મિલા એને કેવી આજ્ઞા આપે છે તમે જોજો તો ખરા, કે ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા, કે નાના ભાઈનો ધર્મ બજાવવા માટે તમે જંગલમાં જવા ઈચ્છો છો. તમારો જે નાનો, તમે નાના ભાઈ છો, રામ મોટા છે, પણ નાના ભાઈનો ધર્મ શું છે? મોટા ભાઈની સેવા કરવી. આ જે તમારો ધર્મ છે ને, આ ધર્મને બજાવવા માટે તમે વનમાં જંગલમાં જવા જે ઈચ્છા ધરાવો છો, શી રીતે એવું બધું થાય? મુજથી સત્કાર એની સેવતા, કે કઈ રીતે હું એમાં અને તમે જે કાંઈ સત્કાર્યને કરવા ઈચ્છો છો એ સત્કાર્યને રોકવા એનો અવરોધ હું ન કરી શકું. એનો અર્થ અહીંયા મિત્રો સીધો થઈ ગયો કે ઉર્મિલાને એને હા પાડી, ઉર્મિલાએ લક્ષ્મણને હા પાડી કે હું એમાં અવરોધ થવા માંગતી નથી, કે તમે જે કાંઈ નાના ભાઈ તરીકે મોટા ભાઈની સેવા કરવાનો જે તમારો ધર્મ બજાવવા માટે વનમાં જવાના છો, એવા આ સત્કાર્યની અંદર, એવા આ ઉત્તમ શ્રેષ્ઠ અને સારા કાર્યની અંદર હું તમને કઈ રીતે અવરોધ રૂપ બની શકું, હું તમને કઈ રીતે ના પાડી શકું ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં.
હું તમારી સાથે આવવાની જીદ પકડીશ, તમને નહીં જવા દઉં. આવી અનેક બાબતો તમારા સામે વ્યક્ત કરી અને તમારા હૃદયમાં જે દુઃખ છે ને એ દુઃખમાં હું વધારો કરીશ. એક તો દુઃખ છે 14 વર્ષ સુધી અયોધ્યાની નગરી મને છોડી અને જવાનું છે, દુઃખ છે અને હું હવે દુઃખ વ્યક્ત નહીં. તમારા દુઃખની અંદર વધારો નહીં કરું. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું મેં તમને છૂટી આપી દીધું. હું એમાં કોઈ પણ જગ્યાએ અવરોધ રૂપ બનીશ. હું કોઈ પણ જગ્યાએ કંઈ પણ આડી ચાલીશ નહીં. એટલે તમારા હૃદયનું દુઃખ મેં ઓછું કરી દીધું છે. એમાં જરાય હું વધારો કરીશ નહીં. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર્મી છે તો એ કશું ના કહું કે મારે ઘણું બધું મારા હૃદયથી તમને કહેવું છે કે મારા હૃદયની અંદર અનેક એવી ભાવનાઓ છે કે જેના વિશે મારે તમને કહેવું છે, પણ આજે હું તમને કંઈ નહીં કહું. ઉર્મિલા કહે છે, લક્ષ્મણ ને કહે છે, શા માટે મિત્રો? મહાન શ્રીમાની એ સ્ત્રી છે જે પાત્રને આપણે કોઈ ઓળખતા પણ નથી, જાણતા પણ નથી. એ ઉર્મિલા કહે છે કે કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર્મી છે. ઉરે એટલે હૃદય, કે મારા હૃદયમાં કંઈક કહેવાની ઈચ્છા મને છે પણ તો એ કશું ના કરો, પણ આજે એવું કાંઈ નહીં કહો. કારણ કે તમે તમારા બંધુ ધર્મને બજાવવા જાઓ છો અને એ ધર્મને બજાવવા માટે જે તમે સત્કાર કરો છો એમાં હું અવરોધ રૂપ નહીં બનું. એમાં મારું દુઃખ તમને કહી અને તમારા દુઃખની અંદર વધારો નહીં કરો. એટલે મારે કંઈ પણ એને તમને અત્યારે કહેવાનું નથી. તે શક્ય વસવાતનો અર્થ કરીના કશું આપવું વધુ જુઓ શું કે છે કે તે સંત એટલે કે તમારી સાથે હું પણ આવું એવો હઠ કરીને હું તમને વધારે કષ્ટ આપવા માંગતો નથી. લક્ષ્મણને પણ કદાચ એની અનુજ્ઞા લેવા આવ્યા ત્યારે એને ચિંતા છે કે ઉર્મિલા પણ એવું કહેશે તો કે મારે પણ તમારી સાથે આવું. પણ ઉર્મિલાએ અહીંયા સ્પષ્ટતા કરી દીધી કે હું તમારી સાથે આવવાનું હઠ પકડી અને તમને વધારે દુઃખ આપીશ નહીં. ચિંતા ભાર વધારવો તમે શીરે એ યોગ્ય હું ના ગણું અને તમારી ચિંતા વધારીને એ મારા માટે યોગ્ય નથી. ઉર્મિલા તમે જુઓ તો ખરા કેવા મંદ મંદ કોમળતાથી ભરેલા શબ્દો એને કહે છે. કેટલી મહાન છે આ સ્ત્રી કે જેમણે પોતાના પતિને બંધુ ધર્મ બજાવવા માટે થઈ અને પોતાના સ્નેહનો ત્યાગ આપી દીધો છે. કે ચિંતા ભાર વધારવા તમે શીરે તમારી ચિંતા વધારો એ મારા માટે યોગ્ય નથી. એટલે તારે તમે બિંદાસ જઈ શકો છો. હું તમને રોકીશ નહીં. ચિંતા અંતરની દઈ દઈને સંગી થવા ઈચ્છું કે ચિંતા અંતરની દઈ એ મારા હૃદયની જે ચિંતા છે ને એ દઈને સંગી થવા ઈચ્છું. દઈ એટલે પ્રિયતમ પતિ કે પતિને આપી અને હું એની ઈચ્છા ધરાવું છું. એથી ઉત્તમ વિપ્રયોગ સહીને આ ચિત્ત ચિરાવો તેનાથી શ્રેષ્ઠ તો એ છે કે તમારો વિયોગને સહન કરીશ અને પછી ભલે મારું હૃદય પણ શિરાઈ જાય એની મને કોઈ પરવા નથી, પણ હું તમારા વિયોગને સહન કરીશ. પણ તમારી સાથે આવવાની હટ કરી અને તમારો ચિંતા ભાર વધારીશ નહીં, તમને વધારે કષ્ટ આપીશ નહીં અને તમારી સંગ સાથે હું આવીશ નહીં. ઉર્મિલા જે છે ને એ મિત્રો આવી વાત કહી દેશે. આ એની મહાનતા છે. લક્ષ્મણને જવાની એને પરવાનગી આપી દીધી, લક્ષ્મણને એની છૂટછાટ આપી દીધી અને લક્ષ્મણને અંતે કહે છે કે એથી ઉત્તમ કે એનાથી શ્રેષ્ઠ તો મારા માટે એ છે. ઉર્મિલા કહે છે કે હું અહીંયા રાજભવનની અંદર રહી અને તમારા વિયોગને સહન કરીશ. હા, ભલે મારું હૃદય પણ ફાટી. આગળ માર વાહે છે જ્યારે ઉર્મિલા કે હું અહીંયા ચિત્તને ચિરાય તો પણ ભલે, પણ તમારા વિયોગને સહન કરીશ, પણ તમારી સાથે આવી અને તમારા કષ્ટ તમારા દુઃખને વધારીશ નહીં. ત્યારે લક્ષ્મણ કહે છે, ઉર્મિલાએ બધું કહી દીધું, લક્ષ્મણને છોટાવી દીધી, અનુજ્ઞા આપી દીધી, હા પાડી દીધી. પણ મિત્રો હવે જ્યારે ઉર્મિલાએ લક્ષ્મણને આવા વચનો કહ્યા આવી અનુજ્ઞા આજ્ઞા આપી ત્યારે લક્ષ્મણ કહે છે, આશ્ચર્ય પામી નવાઈ પામી અને લક્ષ્મણ કહે છે કે ધન્ય ધન્ય તમે દેવી. ઉર્મિલાને કહે છે કે તું દેવી સમાન અને તું ખરેખર ધન્યતાને પ્રાપ્ત છો. ધન્ય છે તને કે તું અનેરી કોઈ ઉર્મિલે કે તું તો કોઈ અનેરી અલગ પ્રકારની કોઈ ઉર્મિલા છો.
ખરેખર મને આવો વિશ્વાસ નહોતો. કદાચ હું અનેક પ્રકારની ક્રિયાઓ મારી સામે કરીશ, મને અટકાવવા માટેનો પ્રયત્ન કરીશ, મારી સાથે આવવાની કુહાટ પકડીશ, પણ યમન તે એક પણ વસ્તુ કહ્યું નથી. માટે ધન્ય ધન્ય છે તને દેવી કે તું તો કોઈ અનેક ઉર્મિલે ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું શકી સમજી ખરે. અને ખરેખર લક્ષ્મણ ઉર્મિલાના વખાણ કરતા કહે છે કે તું તારો જે સ્નેહી તારો પતિ એવો હું જે છું અને મારું જે ધર્મ સંકટ છે. કારણ કે રામની સેવા કરવા જે લક્ષ્મણ એની સાથે વનમાં જાય છે એ એનો ધર્મ હતો. એટલા માટે લક્ષ્મણે કીધું ધર્મ સંકટ કે કો તું પોતાના સ્નેહીનું ધર્મ સંકટને સમજી શકી કે મને એવો તું કે તું નહીં સમજે પણ તું ખરેખર ધન્ય છે કારણ કે તું સ્નેહી એવો હું મારા ધર્મ સંકટને તું સમજી શકી ખરી. હજારો કષ્ટ હૈયાનાની ચિંતાની પરંપરા સહી લેવાની સહેજે તૈયારી કે ખરી. અરે આહા કે અરે વાહ, લક્ષ્મણ ઉર્મિલાને કહે છે કે હજારો મુશ્કેલીઓને હજારો કષ્ટોને તે હૈયાની અંદર સહન કરવાની તાકાત બતાવી. ચિંતાની પરંપરા અને અનેક ચિંતાઓ અને ચિંતાઓની જે પરંપરા એને સહન કરવાની તે તૈયારી બતાવી કરી. એને સહન કરવાની તારામાં તૈયારી બતાવી કરી. મને ન થલા લક્ષ્મણ ઉર્મિલાને કહે છે કે તૈયારી બતાવી કરી. ચિંતને ચિંતા ભણાવી નાખો નહીં તે કર્યા. વિલાપ એટલે કે રડવું કે ચિંતને પણ શીરી નાખે, હૃદયને મનને પણ શીરી નાખે ને એવો ખરાબ વિલાપ કેમ કરે. અને આજે તું મને આજે અનુજ્ઞા આપ્યો છો, હસતા મને નવાઈ લાગી છે. એટલા માટે ઉર્મિલાને કહે છે કે ધન્ય છે ખરેખર તું ધન્યતાને પાત્ર છો, તું અભિનંદનને પાત્ર છો કે તે આ ચિત્તને ચીરી નાખે ને એવા ભૂંડા વિલાપો નથી કર્યા. સંસાર સેવકો થી તું જુદી કોઈ સુરાત નથી કે સંસારની અંદર અનેક સેવકો છે અને એ અનેક સેવકો થી ખરેખર તું કોઈ અલગ પ્રકારની શૂરવીર એવો તારો આત્મા છે. તે આજે મને આવી પરવાનગી આપી દીધી, આવી છૂટ આપી દીધી. લક્ષ્મણ ઉર્મિલાને કહે છે, મિત્રો આપણે આ ભાગ બેને અહીંયા આજે રાખીશું. મેં અહીંયા લખ્યું છે અપૂર્ણ, શા માટે? કારણ કે આગળ જે લક્ષ્મણ ઉર્મિલાને શું કહે છે અને કેવી રીતે ઉર્મિલા એ વિયોગને સહન કરે છે એની વધારે વાતો આપણે ભાગ ત્રણની અંદર કરીશું. આજના વિડીયોની અંદર આટલી વાતો આપણે પૂરી કરીશું. મિત્રો તમને આ વિડીયો અંતર્ગત જો કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ આપેલો વોટ્સએપ નંબર ઉપર ફોન કરી અને જાણી શકો છો. અસ્તુ, આભાર.